નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલમાં તમારું બહુ જ સરસ રીતે સ્વાગત છે. હું છું વિતેશ ગઢવી. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 10-12 માટે બહુ જ મોટી ગુડ ન્યૂઝ અગેઈન એન્ડ અગેઈન એન્ડ અગેઈન આવી ગઈ છે. આ ગુડ ન્યૂઝ શું છે? પહેલાં જોઈ લો, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાને લઈને બહુ મોટો નિર્ણય લેવાયો છે. બોર્ડ પરીક્ષા માટેના જેટલા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું હશે, તો પહેલાં તો મેઇન પોઈન્ટ ખબર છે કે 25 દિવસમાં રિઝલ્ટ આવવાનું છે. અને બીજી મોટી ગુડ ન્યૂઝ શું છે એ મેં કહીશ પહેલાં. 25 દિવસમાં રિઝલ્ટ આવવાનું છે એટલે કોનું? આર્ટ્સનું, કોમર્સનું, સાયન્સનું કે પછી ધોરણ 10નું? કોનું રિઝલ્ટ આવશે 25 દિવસમાં? આ ન્યૂઝ તમારા મિત્રોને શેર કરી દેજો. અને આ જ સેકન્ડે તમે વિડીયોને લાઇક કરજો. આ જ સેકન્ડે તમે જો વિડીયોને લાઇક કરો છો તો તમારા પર્સન્ટેજ ખૂબ જ સારા આવશે તેવી મારી દિલથી પ્રાર્થના છે. બરાબર? ઓકે, ચલો બ્રેકિંગ ન્યૂઝ શું છે બેટા જોઈ લઈશું. પહેલાં તમને બધું જોવું હોય તો જોઈ લો. બ્રેકિંગ ન્યૂઝમાં શું છે? ઓકે, 25 દિવસમાં રિઝલ્ટ આવવાની વાત કરે છે. ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા જે છે એનું વહેલું આવશે પરિણામ. બોર્ડ પરીક્ષાનું પહેલું આવશે અથવા વહેલું આવશે પરિણામ. ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા પૂર્ણ થયાના અંદાજિત 25 દિવસમાં એટલે કે એપ્રિલ મહિનામાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. અત્યારે માર્ચ ચાલુ નહીં થયો, માર્ચ ચાલુ થશે. માર્ચની લગભગ 11 તારીખે બોર્ડ એક્ઝામ ચાલુ થવાની છે. બોર્ડ એક્ઝામ પૂરી થઈ જશે માર્ચ એન્ડિંગની અંદર, પછી એપ્રિલના પહેલા સપ્તાહની અંદર અથવા બીજા સપ્તાહની અંદર અથવા ત્રીજા સપ્તાહની અંદર તમારું રિઝલ્ટ આવી શકે છે. શિક્ષકોને ચૂંટણીની કામગીરીના ઓર્ડર સોંપાય તે પહેલાં પેપર ચેકિંગનું કાર્ય પૂરું કરી દેવામાં આવશે. રીઝન શું છે? તો કે ભાઈ, આના પછી શિક્ષકો બિઝી થઈ જવાના છે. જેટલા પણ ટીચર્સ ગુજરાતની અંદર છે, માની લો કે ગુજરાતમાં 5 લાખ શિક્ષકો હોય, તો 5 લાખ શિક્ષકોને એના તરત પછી એપ્રિલ મેની અંદર પછી આગળ ઇલેક્શન છે, એટલા માટે ઇલેક્શનની અંદર શિક્ષકો એમનું કાર્ય કરવાના છે. એ કાર્ય કરતા પહેલાં એમને એક બહુ મોટી જવાબદારી આપવામાં આવેલી છે, એ છે બોર્ડ એક્ઝામના પેપર ચેક કરવાની. તો આ બોર્ડ એક્ઝામના પેપર શિક્ષકો સૌથી ફાસ્ટેસ્ટ ચેક કરી નાખે, 25 દિવસની અંદર રિઝલ્ટ આવી જાય, બધા ફ્રી પડી જાય, એટલે પછી ઇલેક્શનની કામગીરી કરવાની ખબર પડે. તો આ મેઇન રીઝન હતું. ઇલેક્શનની કામગીરીની અંદર શિક્ષકોને કામ આપવામાં આવવાનું છે, એટલા માટે 75 જેટલા નવા બોર્ડના જે કેન્દ્રો છે પેપર ચેક કરવાના એ વધારી દેવામાં આવ્યા છે. હવે માત્ર ને માત્ર 25 દિવસની અંદર રિઝલ્ટ આવવાનું છે, તો ઘણાને એવો ડર હોય કે સર આટલું બધું ફાસ્ટ ચેક કરશે, અમને ફેલ કરી દેશે, અમે જે લખ્યું છે સરખી રીતના ચેક થશે કે કેમ? તો બેટા જુઓ, 75 જેટલા કેન્દ્રો વધાર્યા છે એનો મતલબ કે પેપર ચેક કરવાવાળા માણસો વધી ગયા છે, એટલે પેપર જે રીતના ચેક થતા હશે એ જ રીતના ચેક થવાના છે. શાંતિથી તમારા પેપર ચેક થશે એટલે એની કોઈ ટેન્શન નથી. ગવર્મેન્ટ જે પણ નિર્ણય લે છે વિચારીને જ લે છે. ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા ની મૂલ્યાંકન કામગીરીમાં થશે મોટો ફેરફાર. બોર્ડનું પરિણામ 1.25-1.5 મહિના વહેલું એટલે 25 દિવસ, 20 એપ્રિલ પહેલાં જાહેર થવાની શક્યતા. 20 એપ્રિલ પહેલાં બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ આવી જશે, એટલે બીજા અઠવાડિયામાં નહીં ને ત્રીજા અઠવાડિયામાં આવી જશે. ઓકે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના સમગ્ર માળખામાં ફેરફાર કરવાની સાથે સાથે મૂલ્યાંકન કામગીરીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓકે, શિક્ષણ બોર્ડના અગત્યના આયોજન મુજબ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ 10 વર્ષની સરખામણીએ 1.5 થી 2 મહિના જેટલું વહેલું, 1.5 મહિના જેટલું વહેલું આ વખતે આવવાનું છે. 10 વર્ષનો રેકોર્ડ તૂટશે. 15 થી 20 એપ્રિલ 2024ની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે. આ એજ્યુગઢવીની જ પોસ્ટ છે, ઇન્સ્ટાગ્રામ પર જાઓ, એજ્યુગઢવી સર્ચ કરો અને ફોલો કરો. બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થવાના લીધે ઉચ્ચ અભ્યાસી પ્રવેશ ક્રિયામાં પણ ખૂબ ઝડપી વધારો થશે, એટલે ઉતાવળમાં બધા એડમિશન થઈ જશે. પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ પ્રકારની ઘડવામાં આવેલી છે, એટલે કે પેપર પણ બહુ ઇઝી મે બી બની શકે છે કે નોર્મલ પેપર્સ હોઈ શકે. સારી રીતના તમને ક્વેશ્ચન્સ છે, પ્લસ જનરલ ઓપ્શન છે, પ્લસ પેપર પણ વિવેક બુદ્ધિથી ચેક કરવાના છે, એટલે બહુ શાંતિથી બધી કામગીરી થશે, તમને બહુ બધો ફાયદો છે. પ્રકારની ઘટના ઘડવામાં આવે છે વગેરે વગેરે, જેના કારણે પરીક્ષામાં નપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં થશે મોટો ઘટાડો. ગુડ ન્યૂઝ, વિદ્યાર્થીઓ નપાસ થવાના છે? ના, એની અંદર બહુ બધો ઘટાડો થશે. વિભાગ દ્વારા દાવો કરાયો છે, એટલે વિદ્યાર્થીઓ આ વખતે સૌથી ઓછા નપાસ થવાના છે. એનું રીઝન શું? તો કે પેપર જલ્દી ચેક થશે, પેપરમાં જનરલ ઓપ્શન છે. આ બીજી ગુડ ન્યૂઝ હતી કે ભાઈ આ વખતે તમે બહુ ઓછા ફેલ થશો. ફેલ કેવા જણા થશે? જે લોકો એકદમ બેસી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છે, એમને કંઈ પડી નથી, રીલ્સ જોઈ રહ્યા છે, મીમ્સ બનાવે છે. મીમ્સ તો મેં બી બનાવું છું, પણ હું બોર્ડ એક્ઝામ નથી આપવાનો, તમે લોકો બોર્ડ એક્ઝામ આપવાના છો. બરાબર? હું તો તમારા માટે મીમ્સ બનાવું છું અમુક ટાઈમ ફ્રી હોય તો, પણ તમને લોકોને તો બોર્ડ એક્ઝામ આપવાની છે, એટલે તમે લોકો ના બનાવશો. તમે ખાલી મારી રીલ્સને લાઇક કરો, તમને કંઈ નહીં કરવાનું. બરાબર?
વી ફ્રી ટાઈમમાં લાઇક કરજો લા. 2024 જેમાં ધોરણ 10 અને 12 સાયન્સની પરીક્ષા 22 માર્ચના રોજ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 માર્ચના રોજ પૂર્ણ થઈ જવાની છે. તારીખ 15 થી 20 એપ્રિલ વચ્ચે જાહેર કરવાનું આયોજન કરાયું છે. ભાઈ પરિણામ જે છે જાહેર થઈ જશે. જો આ મુજબ પરિણામ જાહેર થાય તો ગત વર્ષની સરખામણીમાં ઘણું વહેલું થશે. હવે પછી તો આ લોકો શું કરશે, બ્લા 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 પોતપોતાની વાતો એકની એક ફેરવ્યા ફેરવ્યા કરશે. અહીંયા શું આપેલું છે, ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રો ફાઇનલ કરી દેવા છે. ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના 1773 કેન્દ્રોમાં આ બોર્ડ પરીક્ષા લેવાની છે. નવા મુખ્ય 54 કેન્દ્રો એની અંદર એડ થયા છે. બોર્ડ પરીક્ષાની ઉત્તરવાહિનીનું મૂલ્યાંકન 433 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર થશે. 71 કેન્દ્રો વધારવામાં આવ્યા છે એટલે પરિણામ જલ્દી આવશે. દેટ ઇઝ ધ બિગેસ્ટ ગુડ ન્યૂઝ. રિઝલ્ટ આ વખતે જલ્દી આવશે. ટેન્શનની પોટલીઓ બાંધી લેવાની છે પછી છોડી દેવાની છે, કેમ કે બાંધેલી પોટલી ક્યારે આપણને સારું રિઝલ્ટ આપી શકે નહીં. ટેન્શન ક્યારે થાય, જ્યારે બહુ બધું વાંચ્યું હોય. ટેન્શન ક્યારે થાય, જ્યારે આપણને પડી હોય આપણી પોતાની. ટેન્શન ક્યારે થાય, જ્યારે આપણે ફોનથી વધારે પેપરને પ્રેમ કરતા હોય. ટેન્શન ક્યારે થાય, જ્યારે આપણે આપણા પેરેન્ટ્સના સપના જોતા હોઈએ આપણી આંખે, ત્યારે ટેન્શન થાય. જે લોકોને ટેન્શન નહીં થતું એ લોકો પ્લીઝ પેન્શન બી તમને મળવાનું નથી આગળ જઈને, કેમ કે ટેન્શન નથી તો ગવર્મેન્ટ જોબ નહીં મળવાની. જોબ નહીં મળે તો પેન્શન નહીં મળે. દેટ ઇઝ ધ સિમ્પલ રિલેશન બિટવીન ધ ટેન્શન એન્ડ પેન્શન. ઓકે, તમને લોકોને બહુ બધું ધ્યાન આપવાનું છે. બહુ સિમ્પલ વેની અંદર તમે જશો, થોડીક થોડીક મહેનત કરી લેશો. મારી સાથે 100 છોકરા છે બોર્ડ એક્ઝામની તૈયારી કરે છે, બરાબર વધારે જશે પણ 100 છે. 100માંથી 10 એવા છે જે ટોપ કરવાના સપના જોઈને આખા દિવસમાં 2.5 કલાક ફિઝિક્સ, 2.5 કલાક કેમેસ્ટ્રી, 2.5 કલાક બાયો, એટલે 2.5 કલાક મેથ્સ, 2.5 કલાક સાયન્સ, 2.5 કલાક SS વાંચે છે. અકાઉન્ટને બી જોઈ લો, 2.5 કલાક દરેક વિષયને આપે છે, બરાબર. એ સિવાયના બીજા વિદ્યાર્થીઓ 2-2 કલાક આપે છે, એ સિવાયના 1.5 કલાક આપે છે, એ સિવાયના 1 કલાક આપે છે, એ સિવાયના 30 મિનિટ આપે છે. પણ પેલો 20 મિનિટ વાળો મરી જ જવાનો ને ભાઈ, એણે કંઈ વાંચ્યું નહીં. તો એ માણસને કહો તમે જઈને, ભાઈ તું વાંચવા બેસ, રીલ્સ ના જોઈશ. એટલે મારી રીલ્સ તો કામની છે લા, પણ બીજી રીલ્સ ના જોઈશ જે નકામી છે. એ બધા રીલ્સને તમે લાઇક બી કેમ કરો છો યાર, અહીંયા લાઇક કરી દેજો. પણ બીજી બધી રીલ્સ તમે ના જુઓ. કોઈ પણ તમારો ટાઈમ વેસ્ટ કરે છે તો ટાઈમ વેસ્ટ પર ફોકસ કરો. ટાઈમ વેસ્ટ થાય છે તો એ વેસ્ટને વેસ્ટ જ રહેવા દો. કેમ ઇન્વેસ્ટ કરો છો એની અંદર તમારો ટાઈમ? કોઈ પણ જગ્યાએ ટાઈમ ઇન્વેસ્ટ કરતા પહેલાં વિચારો કે આ ઇન્વેસ્ટમેન્ટ મને કેટલો ફાયદો આપવાનું છે. હું 30 મિનિટ એક વિડીયો પાછળ બગાડું છું તો એ વિડીયોની પાછળ બગાડેલી 30 મિનિટ મને શું ફાયદો આપશે બોર્ડ એક્ઝામની અંદર? હું મારો 1 કલાક એક મૂવી પાછળ બગાડું છું તો આફ્ટર 1 અવર મને એ મૂવીમાંથી શું ફાયદો મળવાનો છે? શું એ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાવાનો છે? નથિંગ, કોઈ દિવસ નહીં પૂછાય, બરાબર. હજી થોડુંક મોટિવેશન ઝાપટી દેવા દો, નહીં તો મને ખબર નહીં પડે આ લોકો ફેલ થઈ જશે. બોર્ડ એક્ઝામની અંદર હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમે જેટલા કોન્ફિડન્ટથી પ્રિપરેશન કરી હશે એટલા કોન્ફિડન્ટથી પેપર લખી શકીશું. સીધું સિમ્પલ રિલેશન સમીકરણ બનાવવું હોય ને તો મેં બનાવીને આપી દઉં તમને. તમારી પ્રિપરેશન કરવાનું જે કોન્ફિડન્ટ લેવલ છે એ સેમ કોન્ફિડન્ટ લેવલ કન્વર્ટ થઈ જશે ક્યારે? જ્યારે બોર્ડ એક્ઝામ આપતા હશો ત્યારે, બરાબર. બોર્ડ એક્ઝામનું પેપર સારું ક્યારે જાય? જ્યારે તૈયારી કરતી વખતે છોકરાને અંદર એ કોન્ફિડન્ટ રહે, ભાઈ હું એક ક્વેશ્ચન કરું છું તો મને કોન્ફિડન્ટ છે કે આ ક્વેશ્ચન હું કરું છું મને આવડી ગયો છે, આત્મવિશ્વાસ છે મારામાં. એ આત્મવિશ્વાસ તમને બોર્ડ એક્ઝામ લખતી વખતે તમને પાછો મળશે. અત્યારે જેટલા આત્મવિશ્વાસ સાથે પ્રિપરેશન કરો છો, જેટલા આત્મવિશ્વાસ સાથે પેપરની અંદર, સોરી ક્વેશ્ચન્સની અંદર તમે ફોકસ કરો છો, એ ફોકસ તમને ત્યાં સામે મળવાનું છે. અત્યારે જે પણ પ્રિપરેશન કરી રહ્યા છો ખાલી એનો કોન્સેપ્ટ સમજો. અને ફિઝિક્સની અંદર મેં પછી કહીશ, અત્યારે બધું ભેગું ના થાય મારથી. તો જે પણ પ્રિપરેશન કરો છો એની અંદર આત્મવિશ્વાસ સાથે તૈયારી કરો, પૂરેપૂરા કોન્ફિડન્સ સાથે કરો. અને દેવદાસ ના બનશો, સેડ ના થતા. ઘણા બધા એવા હોય છે ડિપ્રેશનની અંદર આવી જાય છે, મને કંઈ થતું નહીં મારથી, હું શું વાંચું શું ના વાંચું. બોર્ડના 5 પેપર વાંચી લે ભાઈ, તારાથી કંઈ નહીં થતું તો તું જૂના બોર્ડના 5 પેપર કરી અને બોર્ડ એક્ઝામ આપવા જતો રહે, તું પાસ થઈ જઈશ મેં લખીને આપી દઉં, બરાબર. પણ જો સાયન્સવાળા હોય તો માર્ચ 2023નું પેપર પણ કરીને જવું, બરાબર. પછી મેં લખી આપું, એનાથી કોઈ ફાયદો ના થાય. એટલે માર્ચ 2023નું પેપર થોડુંક અલગ છે એટલે એને બી જોઈ લઉં, એટલે તને અંદાજો આવે કે હું કેવી તૈયારી કરું. ઓકે, તો પ્રિપરેશન ઉપર બહુ ફોકસ કરો. અત્યારે ટાઈમ વેસ્ટ ના કરો, જેમ મને આ ખાવા જવું છે ને પેલું ફલાણું ઢીકણું એવું બધું ના કરશો. તમારા માટે આ બહુ કિંમતી ટાઈમ છે, આ ટાઈમ ફરી નહીં આવે, એક્સેટ્રા એક્સેટ્રા. મોટિવેશન નહીં જોવાના, વધારે મોટિવેશન જોવાથી મળે શું લા? મારી પાસે 3 બાળકો છે જે આખો દિવસ વાંચે છે, બીજો જ્યારે એને મોટિવેશન આપું ત્યારે વાંચે, અને ત્રીજો વાંચતો જ નથી. ભાઈ એને કાઢી મૂકો,
બાકીના જે બે છે, પેલો તો વાંચવાનો જ છે, એને મોટિવેશનની જરૂર નહીં, એ કન્ટિન્યુઅસલી એને ખબર છે, એની પેરેન્ટ્સની પરિસ્થિતિ એને ખબર છે કે મને શું કરવાનું શું નહીં કરવાનું, બરાબર. એને પોતાને સ્ટેટસ ખબર છે, ભાઈ હું વાંચીશ તો આગળ જઈશ, બાકી બધું કંઈ છે નહીં લાઈફની અંદર, હવે ઘરે કંઈ રહ્યું નથી. સેકન્ડ વાળો છે, એને 15 મિનિટ મોટિવેશન આપો અને 20 મિનિટ વાંચે, ફરી 15 મિનિટ, એટલે કે ગાંડા છીએ એટલે તારે સારું 15 મિનિટ મોટિવેશન આપવા, અને તું પણ પાગલ છે 15 મિનિટના મોટિવેશન જોવા માટે? તને અંદરથી કંઈ આગ નહીં લાગતી, તને અંદરથી કંઈ એવું ભાન નહીં પડતી કે મેં વાંચી લઉં એમ? તો આવા લોકો જેમને ભાન નહીં પડતી એ લોકોને ભાન પાડો, એ લોકોને ખબર પાડો કે બોર્ડ એક્ઝામ આવી ગઈ છે, એમને ફીલ કરાવો. જ્યાં સુધી ફીલ નહીં થાય ત્યાં સુધી કંઈ નહીં થાય. એટલે ફીલ કરો કે બોર્ડ એક્ઝામ છે, મને વાંચવું છે અને હું વાંચીશ, બરાબર. એવી રીતના વાંચો, આખા દિવસની અંદર તમે એટલું વાંચો કે એટલીસ્ટ તમને સેટિસ્ફેક્શન મળે. હવે અડધા તો એવા છે કે મને સેટિસ્ફેક્શન 2 જ મિનિટમાં મળી જાય છે, એટલે કે તું સાંભળ, તમે બોર્ડ એક્ઝામ માટે પ્રિપેર કરી શકો છો. ક્યારે કરી શકો? જ્યારે તમને સેટિસ્ફેક્શન મળે કે ભાઈ મેં જે 2 કલાક વાંચ્યા છે એની અંદર હું ખુશ છું. પણ તમે એ ખુશીને નાની ખુશી ના કરો, એ મોટી ખુશી કરો. મોટી મતલબ કે વધારે વાંચીને મોટું સેટિસ્ફેક્શન લો. જેટલું મોટું સેટિસ્ફેક્શન લેશો એટલું વધારે તમને મજા આવશે વાંચવાની અંદર. અને ઇન્ટરેસ્ટ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જેટલો વધારે રસ લેશો, જેટલો વધારે ઇન્ટરેસ્ટ લેશો એટલી વધારે મજા આવશે. અને ઇન્ટરેસ્ટ ક્યારે આવે? જ્યારે મેથ્સ એની અંદર આવે. લાઈક હું આજે 10 કલાક વાંચું છું તો કાલે 11 કલાક મારાથી વંચાશે, દેટ ઇઝ ધ ઇન્ટરેસ્ટિંગ. ઓકે, આના પછી 11 કલાક મને વાંચવાનું છું તો એક ઇન્ટરેસ્ટ આવ્યો, પછી 12 કલાક વાંચવાનું છું તો એક ઇન્ટરેસ્ટ બન્યો. એટલે એમ થોડુંક આંકડાકીય કરો, બરાબર. કોઈક ટીમને જીતવું છે 20 રન, હવે તમને ખબર છે ટેસ્ટ મેચ હોય તો આપણને કોઈ ઇન્ટરેસ્ટ નહીં આવતો, એમાં મેચ એકદમ બકવાસ હોય છે કે ભાઈ 400 બોલમાં 20 રન કરવાના છે. પણ 20 બોલમાં તમને 60 રન કરવાના છે, હવે બાકીના 20 દિવસમાં તમને 60% જોઈએ છે, તો 20 બોલમાં 60% જોઈએ છે, તો 20 બોલમાં 60 રન કેવી રીતના કરશો? આ ઇન્ટરેસ્ટ છે, આ જોવા માટે દિલ એકદમ ધક 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 થવા લાગે, બરાબર. તો અહીંયા તમારા ધબકારા વધારો અને અહીંયા તમે એને ઇન્ટરેસ્ટ સાથે પ્લે કરો. તમે એક એવા બેટ્સમેન બનો કે જે સુપર ફાસ્ટ સ્ટ્રાઇક રેટ સાથે પ્લે કરે છે, જે એનું સ્ટ્રાઇક રેટ ખૂબ જ વધારે છે અને બહુ સારા સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવવાની કેપેસિટી ધરાવે છે. તમે એક રન મશીન છો, એવી રીતના કામ કરો તો તમને વધારે મજા આવશે. અને મોટિવેશનથી કંઈ નહીં થાય. જ્યાં સુધી જાતે વાંચવા ના બેસીને ત્યાં સુધી મોટિવેશન કામ નથી લાગતું સેન્યોરિટા. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કેમેરામેન પ્લીઝ કમ અને વિડીયોને ઓફ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, વધુમાં વધુ વિડીયો મિત્રો સાથે શેર કરજો અને મિત્રોને પણ કહેજો કે એ એમના મિત્રો સાથે શેર કરે. અને બોર્ડ એક્ઝામની જેટલી પણ કંકોત્રીઓ છે બધાને સાગમ ટુ નોતરું છે. તમારા પરિવારમાં ખાલી તમને છે, બાકી તમારા સિવાયના પરિવાર દરવાજા ઉપર ઊભા રહેવા આવી શકે છે. આના પછી બોર્ડ એક્ઝામની અંદર ચોરી કરવાના ફાયદા અને ગેરફાયદા ઉપર હું મસ્ત વિડીયો બનાવીશ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.